નમસ્કાર ગુજરાતી સંગીત વિશે વાતો કરી રહ્યા છીએ અને હાર્દિક ભટ્ટ સાથે આપણે સરસ મજાનો સંવાદ સાધી રહ્યા છે આ તેનો બીજો ભાગ છે આગલા ભાગમાં આપણે એ ગુજરાતી સંગીતની જેને કહેવાય કે ઓગણીસો એકત્રીસ બત્રીસની સાલથી જે ઉત્પત્તિ થઈ ગુજરાતી સિનેમા સંગીત રાધર અને એ કેવી રીતે લોકો સુધી પહોંચ્યું એવી બધી વાતો કરી હાર્દિકભાઈ આપણી સાથે છે અને હાર્દિકભાઈ સંગીતના ખૂબ જાણકાર છે સંગીતજ્ઞ છે સ્વરકાર છે ગાયક છે તેમાં એમનું વિશેષ અધ્યયન છે ઓગણીસો બેમાં જ્યારે પહેલી રેકોર્ડ્સ આવીથી લઈને અત્યાર સુધીની જે રેરેસ્ટ ઓફ ધ રેર રેકોર્ડ્સ કહેવાય તેનું લગભગ જો હું ભૂલ ના કરતો હોઉં તો પંદર હજાર કે તેનાથી પણ વધારેનું કલેક્શન એમની પાસે છે આ આંકડો મારી દ્રષ્ટિએ મને યાદ છે ત્યાં સુધીનો છે કદાચ એ એમાં વધારે ફોડ પાડી શકે પણ દરેકે દરેક આઝાદી પૂર્વેના ગીતો સ્વરકારો ગાયકો વિશેની તેમને માહિતી કંઠસ્થ છે તેમની પાસે આ સંગીતની દુનિયાનો અઢળક ખજાનું છે અને તેમાંથી આપણે ગુજરાતી સંગીત વિશે થોડી ઘણી વાતો કરીને થોડા મોતી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ આપનું સ્વાગત છે મારું નામ છે નૈશ આ પોડકાસ્ટમાં આ કોન્વર્સેશનમાં હવે પછીની વાતો આપણે હાર્દિકભાઈ પાસેથી સાંભળીશું હાર્દિકભાઈ ફરીથી એક વખત તમારું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ આપણે વાતો કરતા હતા કે લગભગ ઓગણીસો એકત્રીસ બત્રીસથી શરૂ થયેલી આ સફર ઓગણીસો સિત્તેર સુધી તો ગુજરાતી સંગીતને કોઈક ને કોઈક જગ્યાએ અપલિફ્ટ કરતી ગઈ અને એક સરસ મજાના ગીતો નીનુભાઈના કે દિલીપભાઈના અજીતભાઈના અવિનાશભાઈના છનાલાલ ઠાકુર આપકો છો તે રીતે અને ઘણા બધા બીજી ભાષાના ગાયકો પણ આપણને મળ્યા અને અદ્ભુત ગીતો આવ્યા પછી એક આખે આખો દોર સિત્તેર પંચોતેરનો એવો આવ્યો અને લગભગ જો હું ભૂલ ના કરતો હોઉં તો જેસલ તોરલથી આ સમય જરા થોડોક ઓર કરવટ બદલાઈ અને લોકસંગીત ગુજરાતી ફિલ્મ સંગીત બનતું ગયું આ આખે આખા સમયને તમે કઈ રીતે જુઓ છો અને પછી મારે તરત જ ત્યાંથી આજના સંગીત ઉપર આવું છે મને એના વિશે થોડી વાત કરો ગુજરાતનું જે લોક સંગીત છે એની પોતાની એક સરસ મજાની ગરિમા છે કરેક્ટ એની પોતાની એક આગવી શૈલી પણ છે અને એનું એનું પોતાનું એક આગવું તેજ છે પણ સિનેમા જે માધ્યમ છે એ માધ્યમમાં લોક સંગીત અતિશય એનો અતિરેક થયો એમ આપણે કહીએ તો હું ત્યાં એવી રીતે જોઈ રહ્યો છું એ કાળને કે એમાં થોડો ઘણો જે વાંક મને દેખાય છે એ ફિલ્મ નિર્માતાનો દેખાય છે કેમ કે સંગીત તો જે છે એ તો પછી સેકન્ડરી સબ્જેક્ટ છે પહેલાં તો ફિલ્મ સેની પર બની રહી છે ફિલ્મમેકર પોતાની ફિલ્મ માટે કયો સબ્જેક્ટ લઈ આવી રહ્યો છે એ સબ્જેક્ટ જ્યારે સંગીતકારોને આપે છે કે આ આ મારી થીમ છે અને આ વિષયના આધારે હું આ ફિલ્મ બનાવી રહ્યો છું તો સંગીતકારે તો એ જે વિષય છે એને ન્યાયસંગત થાય એ પ્રકારનું જ સંગીત આપવું પડે છે હવે આપણે ત્યાં જુઓ તો સિત્તેર પછી ફિલ્મો બહુ બની જેમ શરૂઆતમાં મેં કીધું કે ફિલ્મો ઓછી બનતી હતી અમુક તો એવો પણ કાળ રહ્યો હતો કે એક પણ ફિલ્મ ન આવી ચાલીસ થી પિસ્તાલીસ કરે ગુજરાતીમાં બરાબર છે પણ પછી જ્યારે ગવર્મેન્ટે પણ ગુજરાતી સિનેમાને એન્કરેજ કરવા એને પ્રોત્સાહન આપવા સબસિડી આપી સરકારી નીતિઓ અમુક એવી આવી તો આપણે જેને કહીએ ને કે સારી તકનો ગેરલાભ વધુ લેવાયો સરકારે સારા ઉદ્દેશ્યથી આપ્યું હતું એ સમયે કે ભાઈ ગુજરાતી સિનેમા પણ અન્ય ભારતીય ભાષાના સિનેમાઓની સમકક્ષ વધારે ફૂલે ફલે અને વધારે એનો વ્યાપ વધે પણ પછી એ થયું કે બધા જ ફિલ્મો બનાવવા માંડ્યા એવા લોકોએ પણ ફિલ્મો બનાવી જે મસાલાને કરિયાણા નો વેપાર કરતા હતા કે જેને ફિલ્મ શું છે આ માધ્યમ શું છે સી માધ્યમની સમજ જ ન હોય સાહેબ આજે તમે એક આરજે તરીકે મારી સાથે વાત કરતા હો તો એક પત્રકાર કે એક ઉદ્ઘોષક જ્યારે કોઈ સંવાદ કરે અને એક સામાન્ય માણસ સંવાદ કરે તો એ સંવાદમાં બહુ બધો ફરક છે સ્વાભાવિક છે એનું કારણ છે કે એ એ જે એ જે ચર્ચા છે કે એ જે વિષય છે એ જે કળા છે એ જે વિધા છે એનું પોત તમને ખબર હોય કરેક્ટ કે આ કેવું છે તો એવા લોકો ફિલ્મો બનાવતા થયા અને જાણે આપણે કહીએ ને કે માત્ર ગામડાના માણસો જ થિયેટરમાં જઈને પિક્ચર જુએ છે શહેરી માણસો કે બીજો જે શિક્ષિત વર્ગ છે કે જે સુસંસ્કૃત વર્ગ છે એ ફિલ્મ જોતો જ નથી એવો એક આખો સિનારીઓ સમગ્ર ગુજરાતમાં ઉભો થયો હવે ઈ ટાઈમે તમે જુઓ તો સિત્તેર પછી આપણે સિત્તેર 71 થી લઈને 94 95 સુધી જઈએ ઢગલા બન ફિલ્મો આવી ઢગલા બન અને આવી એનો વાંધો નહીં પણ એક જ નામથી અને એક જ વિષય થી ત્રણ ત્રણ ચાર ચાર ફિલ્મો બની કરેક્ટ એક જ નામથી એક જ વિષયથી ત્રણ ત્રણ ચાર ચાર ફિલ્મો બની એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રોડ્યુસરો નો અભ્યાસ ઉણો હતો એને ગુજરાતી જે વિશદ સાહિત્ય છે કે સંસ્કૃતિ છે એનો ન મેળવી શક્યા અને કા એનો અભ્યાસ જે કરવો જોઈએ જે ભાવ નિષ્ઠાથી એ ન કરી શકે તો એ અરસામાં આવેલી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પૈકી જો આપનો અનુભવ હોય આપનો અભ્યાસ હોય તો તમે કઈ ફિલ્મોને લોકપ્રિય તો અનેક થઈ પણ તમારા મતે કઈ ફિલ્મો એવી હતી જે ગુજરાતી સંગીતને કોઈક જુદા પ્રકારનું બળ આપનારી હતી કયા એ એ સ્વરકારો એ સમયના એ દોરના જેને તમે એમ કહેશો કે એમણે ગુજરાતી સંગીતમાં બહુ મોટી દિશા ચીંધી કાશીનો દીકરોની તો આપણે વાત કરીએ બરાબર છે કલર એરામાં એ પિક્ચર અદ્ભુત રહ્યું હવે એના પછી આપણે જઈએ સ્પેસિફિકલી જેસલ તોરલ હિટ રહી ઝેર તો પીઝા જાણી જાણી જેવી એકાદ ફિલ્મો આપણને મળી આવે વિસામો મળી આવે જી બરાબર છે કે 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 અદ્ભુત અદ્ભુત મૂવી અદ્ભુત ફિલ્મ બનાવી પછી ભાભી નામનું પિક્ચર આવ્યું હતું જી પછી મજિયારા હૈયા એક ફિલ્મ આવી હતી યસ એ પણ સારી રહી પણ આ બધી ફિલ્મો કેવી રહી કે આવીને વહી ગઈ હા ના એની પર વાત થઈ ન એને જેટલું મહત્વ આપવું જોઈતું હતું એ અપાયું ન એની પર પૂર્ણ પ્રકાશ દેવાયો કે નહીં આ ફિલ્મો તો જોવી જ જોઈએ અને એ દોરમાં આપણે જઈએ તો પછી ગોવિંદભાઈએ જે આપણે અઠ્ઠાણું સુધી આવતા જઈએ તો દેશરે જોયા દાદા પરદેશ જે બનાવી એ ખૂબ લોકપ્રિય રહી અને ન કેવલ કે એ ફિલ્મે આર્થિક દ્રષ્ટિએ પણ ઘણો વકરો કર્યો એબ્સોલ્યુટલી અમારે ત્યાં મુંબઈ પણ ખૂબ ચાલેલી રાઈટ અને એ સામાન્ય કુટુંબની આખી વાત છે જી અને એ કથાને પણ બહુ સરસ રીતે વણીને મૂકી પણ પછી જે કાળ આવે છે ગુજરાતી ફિલ્મોમાં એવા એવા પ્રોડ્યુસરો નવી પ્રતિભાઓ આવે છે સામે કે જેણે એક જે ખોટી ઘરેડ હતી ગામ ગરબો ગોકીરો વાળી એ ઘરેડ તોડી અને નવી દિશામાં જ ગુજરાતી સિનેમા લઈ જવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો તમને હું કહું કે આજની તારીખમાં હું જોઉં છું તો તમે આપણે બે યાર જુઓ કે ચલ મન જીતવા જઈએ છે કે પછી આપણે કહીએ કેવી રીતે જઈશ કેવી રીતે જઈશ થઈ જશે થઈ જશે જેવા વિષયો અને કેવા સરસ સરસ વિષયો જે દરેક સામાન્ય માણસને અડતા વિષયો એમ કે થઈ જશેમાં માં આજે મોટા શહેરમાં વસવાટ કરવા માટેની જે મથામણ કરી રહ્યો છે મધ્યમ વર્ગીય માણસ કે પોતાનું એક ખોરડું ઊભું કરવા માટેની જે મથામણ છે કેટલી સુંદર રીતે રજૂ થઈ છે તો તમે આજની ફિલ્મોને આજના ફિલ્મોના સંગીતને જુઓ છો સાંભળો છો ખરા હા સાંભળું છું ચોક્કસ સાંભળું છું આજની ફિલ્મોને પણ સાંભળું છું કેમ કે જો હું લોકો મને એન્સાયક્લોપીડિયા કહેતા હોય તો મને કેએલ કે સુધી જ ખબર હોવી જોઈએ એટલે કેએલ પણ હું સાંભળું છું ને કે કે નહીં સાંભળું છું ગુજરાતી સંગીતના આજના દોરને તમે કેવો ગણો છો તમારા તમારી દ્રષ્ટિ આ સમય ગુજરાતી સંગીત માટે કેવો છે સારો છે જો મહેનત ખરેખર એવી કરે જેવી મહેનત આપણે મેહુલ સુરતીએ કરી છે હેલારોમાં અદભુત સંગીત છે એ ફિલ્મમાં તો હું એમ કહું કે સંગીત તો સારું છે સબ્જેક્ટ સરસ છે અને તમે એક ફિલ્મ એ ફિલ્મને જો નોટિસ કર્યું હોય તો એનો જે અંત છે એન્ડિંગ પિક્ચરનો એ કેટલો સુંદર પ્રોડ્યુસરે પોઝિટિવ આપ્યો છે યસ અને બહુ પ્રભાવક છે વાસ્તવિક વાર્તા એવી નથી કરેક્ટ વાસ્તવિક વાર્તા બહુ કરુણ છે એનો અંત પણ જે રીતે પોઝિટિવ સકારાત્મક એન્ડ છે ફિલ્મનો અને આટલું સુંદર એમાં તમે જુઓ કોસ્ટમથી માંડીને કોરિયોગ્રાફી જુઓ કે તમે શબ્દો જે રીતના ગીતો માટે વપરાયા છે અને જે સંગીત અદભુત સંગીત છે સરસ પ્રયોગ કર્યો છે એવી રીતે તમે જુઓ કે અમુક કમ્પોઝિશનો નવી પણ જેમ કે થઈ જશે માં ક્યાંક કોક જો ઈશ્વર હશે એને મારી ફિકર તો હશે કેટલા સરસ શબ્દો છે અને અદ્ભુત કમ્પોઝિશન છે પણ કેવું હોય કે હવે આજનો જે દોર ચાલી રહ્યો છે અત્યારનો આજે મને ધોતિયું ગમે એટલું ગમતું હોય તમને ગમે એટલું ધોતિયું ગમતું હોય પણ પ્રેક્ટિકલી હું રોજ ધોતિયું પહેરીને મુંબઈમાં ટ્રાવેલ નહીં કરી શકું બરાબર છે કેમ કે એ જમાનો અલગ હતો કે જ્યારે ત્રણ ડબ્બાની લોકલ હતી એમાંય તમને બેસવાની જગ્યા મળતી આજે પંદર ડબ્બાની લોકલ છે હું એમાં તો એમાં ઉભા રહેવાની જગ્યા નથી હોતી તો સમયકાળ પ્રમાણે અમુક પરિવર્તનો આવે છે અને પરિવર્તન સ્વીકારીએ પણ આપણે કરવા પડે છે એવા પરિવર્તનો પણ સ્વીકારવા પડે છે જે આપણને નથી રૂચતા તો આજની પેઢીના કયા સરકારને તમે પસંદ કરો છો મેહુલ સુરતી તો આપે કીધું મેહુલ સુરતી મને ગમે છે મને સચિન જીગરે પણ અમુક અમુક જે પ્રયોગો કર્યા છે એ સારા કર્યા છે જેમ કે તમે જુઓ તો ચાંદને કહો આજે હાથમે નહીં એમાં વચ્ચે જે ગઢવાલી લોક સંગીત નું મિશ્રણ કર્યું એ બહુ સુંદર લાગે છે ઇવન એ લોકો પોતાની જે કલા છે એ સરસ રીતે એ લોકો આપણા આ કોક સ્ટુડિયો જેવા અમુક જે પ્રાઇવેટ આલ્બમ્સ વગેરે એ લોકો એની પર પણ સારું કામ કરી રહ્યા બરાબર છે અને નવી પ્રતિભા આપણી પાસે છે પણ એવું મારું માનવું છે કે સાહેબ સંગીતકાર છે ને એ બહુ મહત્વનું પાસું હોય છે દાખલા તરીકે કે મારા ગળામાં શું પડ્યું છે એનો પારખી સંગીતકાર હોય તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આપણા ગુજરાત પાસે જે કક્ષાના ગાયક ગાયિકાઓ છે અત્યારના એનો હજી જે રીતે ઉપયોગ થવો જોઈએ કે સદુપયોગ થવો જોઈએ એની ગાયકીનો એ હજી ક્યાંક થોડોક ઓછો થાય તો મને એ પણ આપ જણાવો કે ગુજરાતી સંગીતને અત્યારે જેમ કે પંજાબી સંગીત અત્યારે ગણીએ કે મરાઠી સંગીતને આપણે એની સરખામણીમાં મૂકીએ કે બેંગોલી કે સાઉથ ઇન્ડિયન તો આખી આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે એની સરખામણીમાં ગુજરાતી સંગીતનો એક દોર બરાબર છે સરસ ચાલી રહ્યો છે છતાં આપણે એમની લગોલગજી પહોંચ્યા નથી આપણે ઘણું ઘણું ચાલવાનું છે તમને શું લાગે છે આજના દોરના ગુજરાતી સંગીતમાં શેની તાતી જરૂર છે જે કદાચ આપણને બાકીના પ્રાદેશિક સંગીતની લગોલગ નજીક લઈ આવે આપણી નોંધ લેવાય અને થોડી વધારે આપણા સંગીત વિશેની તાતી જરૂર છે સાહેબ કે આપણે એ લોકો જેટલા પોતાના કલ્ચરથી કનેક્ટ છે એટલું આપણે કનેક્ટ થવાની જરૂર છે વધારે કોઈ પણ સંગીત હોય કોઈ પણ પ્રદેશનું સંગીત હોય એ સંગીતમાં ત્યાંની સંસ્કૃતિ પડઘાય રાઈટ બરાબર છે ત્યાંની સંસ્કૃતિનું રિફ્લેક્શન તમને સંગીતમાં જોવા મળે તો આજની આપણા જે સંગીતકારો છે કે આજના આપણા જે ગાયક ગાયિકાઓ છે એને ક્યાંક ને ક્યાંક તો આપણો જે અમૂલ્ય વારસો છે એ ફંફોળવો જોઈએ જોઈએ જ અને એમાંથી પસાર થવું જોઈએ એવું મારું માનવું છે વ્યક્તિગત રીતે એમાંથી એ પસાર થાય તો જેથી એને ખબર પડે કે કઈ પરંપરામાં અમે લોકો આવીએ છીએ અમે કોના વંશજ છીએ બરાબર છે એ પરંપરાને પછી એ પોતાની જે મૌલિક પ્રતિભા છે એની સાથે એ નવા ઢાળ નવા ઢાળમાં મૂકે તો ચોક્કસપણે હું એમ માનું છું કે એ વસ્તુ આગળ સુધી જાય જેમ કે હું હમણાંની જ વાત કરું કે બોલ્યા બોલ્યા મોર આદિત્યનું બહુ સરસ ગીત છે બાપૈયા એ લીધા છે કઈ વરરાજાના વધામણા હવે આ જયારે રિલીઝ થઈને યુટ્યુબ પર આવ્યું ત્યારે હું બહુ રાજી થયો કે આટલું ખૂણામાં પડેલું એક લગ્ન ગીત કે જેની તરફ કોઈનું ધ્યાન નહોતું કે કોઈને ખબર નહોતી પણ એને આદિત્ય બહાર કાઢ્યું એને સરસ રીતે મૂક્યું હવે મૂક્યું તો આખું ગુજરાત એને ગાતું થયું રાઈટ તો આવા જે આપણી પાસે રત્નો પડ્યા છે આપણી પાસે સાહેબ એવી કેટલી કવિતાઓ છે જી કે જેને જો ખરેખર સ્વર મળે તો એ કવિતા ઘર ઘર સુધી તો પહોંચે પણ એ કવિતાનું ચૈતન્ય છે ને એમાં અત્યંત વધારો થાય હાર્દિકભાઈ મને એ પણ વાત કરો જેમ કે આપણે દિલીપભાઈ કે અજીતભાઈ કે અવિનાશભાઈનો એ દોર જોઈએ અને એ વખતે ઘણું બધું મૌલિક સર્જન થતું હતું ઘણું બધું ફિલ્મી નોન ફિલ્મી જે પણ હોય કેટલાક ફિલ્મી ગીતો એવા પણ છે કે જે આજે લોકગીતોની કક્ષાએ પહોંચી ચૂક્યા છે અને એ આમ એ વખતના ફિલ્મના મૌલિક ગીતો હતા આજની પેઢીમાં તમને કદાચ એ મૌલિક સર્જન ઓછું દેખાય છે વધુ દેખાય છે આપનું મંતવ્ય શું છે અને એક બીજું કે જે પ્રકારે આપ વાત કરી કે મધરાતુના મોર જેવું ગીત ક્યાંકથી શોધીને એને રિક્રિએશન થયું ને પછીથી લોકો સુધી પહોંચી ગયું હવે આમાં પણ એક આખી આખી વાત એ છે કે આવું આપણે ત્યાં એ એ તો ખેર બધે જ છે છતાં પણ કે એક વસ્તુ ચાલે પછી બધા પણ એ જ પ્રકારનું કરવા માંડે છે ને પછી એ જ લોકસંગીતના એ જ લોકગીતોના એ જ વિવાહ ગીતો લગ્નગીતોના ગીતો રિક્રિએટ થઈને આવતા જાય છે તો એને એની મૌલિક સર્જન પર અસર કરે છે આપણને કેમ ફરીથી કોઈ દિલીપ ધોળકિયા અજીત મર્જન્ટ અવિનાશ વ્યાસ આટલો બધો સમય ગયો એમના ખાલીપાને હજી સુધી એક નામ એને રિપ્લેસ કરે એવું મળ્યું નથી સાહેબ આનો જવાબ થોડો કડવો લાગશે પણ હું આપીશ પ્લીઝ અત્યારની જનરેશન છે જે અત્યારની પેઢીના ગાયકો છે સંગીતકારો છે એની પાસે અઢળક પ્રતિભા છે પ્રતિભા નથી એવું આપણે ન કહી શકીએ પ્રતિભા છે પણ અત્યારના ગાયક જે એક ખામી ખામી હું શબ્દ વાપરું છું જે મને દેખાય છે એ એ જનરેશનના ગાયક ગાયિકાઓમાં નહોતી તમે દિલીપ ધોળકિયાને જો સાહેબ રૂબરૂ મળ્યા હોવ તમે અજીત દાદાને જો રૂબરૂ મળ્યા હોવ કેટલા સરળ કેટલા સહજ એટલે તમારી બાજુમાંથી પસાર થઈ જાય તો તમને ખબર ન પડે કે આટલો મોટા ગજાનો સંગીતકાર છે રાઈટ બરાબર છે છે આજે શું કે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલે છે હું ટ્રેન્ડ શબ્દ વાપરું છું બરાબર એ ટ્રેન્ડ પ્રમાણે જે બાહ્યાચારો છે ને એની તરફ આર્ટિસ્ટોનું ધ્યાન વધુ જાય છે અને મારા નજરિયાથી જુઓ તો આર્ટિસ્ટ પોતાની ક્રિએટિવ ઉર્જા ત્યાં વેડફે ક્રિએટિવ ઉર્જા જો પૂર્ણ શક્તિ સાથે જ્યાં લાગવી જોઈએ જી ત્યાં લાગે બરાબર તો તમે કેવો વેશ ધારણ કર્યો છે કે તમે સ્ટેજ ઉપર નાચો છો ઉલાળા લઈને ગાવ છો કે નથી ગાતા એનું મહત્વ નથી ખાલી તમારા કંઠ માંથી દિવાળી પર્યાય મળે તમે એવો એક બીજો અવાજ ગોતીને આપો જેવો એ કેટલો ટ્યુન નેચરલી ટ્યુન અવાજ બરાબર છે દિવાળી બેન ને જો તમે જોયા હોય લાઈવ તો હંમેશા માથે ઓઢ્યું હોય કંકુનો નો ચાંદલો હોય કોઈ મેકઅપ કશું ન હોય પણ એ જ્યારે ગળો એનું માંથી બોલે એટલે તમને એમ લાગે કે ટોડલે મોર બોલે તો એ આ આ બધા જે જનરેશનનું તમે નામ લ્યો છો એ જનરેશનમાં વ્યક્તિગત જીવનમાં એટલું બધું સત્વ એટલું બધી ખુવાર થવાની વૃત્તિ પોતાને બજારના બજાર છેટા રાખવાની પૂર્ણ તૈયારી અને કોઈ પણ પ્રકારના સૈદ્ધાંતિક સમાધાનો વગર પોતાની કળાને વળગી રહેવાની તૈયારી જે આજની પેઢીમાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે જી બિલકુલ અને હાર્દિકભાઈ તમને ક્યાંક એવું પણ લાગે છે કે શબ્દોની સમજણ પણ હવે પહેલા જેટલી નિસ્બતથી નથી લેવાતી કે એના એના વિશે આપ કંઈ કહી શકો કારણ કે એક સમય બરકત વિરાણી બેફામ ને અમૃત ઘાયલ પણ આપણે ત્યાં લખતા વેણીભાઈ પુરોહિત લખતા આખો ખેલ છે ને એ શબ્દોનો છે જી બરાબર છે શબ્દો ક્યાં ક્યારે કેવી રીતે મૂકવા એ જ શીખવાનું હોય છે બાકી આખી દુનિયામાં કક્કો સરખો છે સાહેબ વાહ વાહ ક્યાં સમજી ગયા એટલે કાવ્યનું જે પોત છે વેણીભાઈને તમે જે બધાની વાત કરો છો મને એક પ્રસંગ યાદ આવે છે જી મુંબઈ હું કાંદીવલી રહું પ્રસંગ દિનકર જોશીના મોઢેથી અમે સાંભળ્યો તો વેણીભાઈ અમારા કાંદીવલી રહેતા વેણીભાઈ પુરોહિત અને દિનકર જોશી બેંકમાં સર્વિસ કરતા હવે મેણીભાઈ બહુ ભણેલા નહોતા એટલે જે આજનું આપણે કહીએ યુનિવર્સિટીવાળા કાગળિયા એની પાસે નહોતા તો એ બેંકમાં જાય તો એમ કે દિન દિનકર આ આ બધી ચોપડિયો એટલે પાસબુક સ્લીપ બુક બધું લઈને જાય ચેક અને એમ કે આમાંથી આમ કરીને આ કરવું છે હું કરવાનું કર નાખ ને હું સહી કરી દઈશ હવે આ આટલી બધી એટલા સરળ એને એવી કોઈ વ્યવહાર જગતની કશી ગતાગમ પડી નહોતી સાહેબ જો નરસિંહ ને જે પહેલી કવિતા ફૂટે છે બરાબર છે આને કેટલી અદભુત લાઈન છે કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આખી ગુજરાતી કવિતાને એક બાજુ મૂકો ત્રાજવામાં અને નરસિંહ એક લાઈન મૂકો વિશ્વમાં આટલી મોટી ફિલોસોફી કોઈ કવિ પાસે તમને નહીં મળે એ કક્ષાની કવિતા નરસિંહમાં આવે છે ક્યારે આવે છે વાર્તાને જો આપણે જોઈએ એ બન્યું કે ન બન્યું એ જવા દો શું છે કે શંકર નરસિંહનો હાથ પકડે છે અને રાસલીલા બતાવે છે શિવ વ્યાકરણ નો દેવતા મનાય છે શિવ કલાનો દેવતા મનાય હે શિવ જેનો હાથ પકડે એની ચેતના કેવી હોય હવે આ આંતરિક આજે સાહેબ કેવું છે બાર ઘોંઘાટ છે અંદર ખાલી તો અંદર ખાલી પો છે અને બાર ઘોંઘાટ માં પોતાનો અવાજ સંભળાવવા આ બધા ડબલ ઘોંઘાટ કરે છે કે અમને સાંભળો અમનેય સાંભળો મુનશી પ્રેમચંદે જયારે ગોદાન લખી કમા મુનશીએ જય સોમનાથ લખી કે પૃથ્વી વલ્લભ લખીણે ઘરે ઘરે જઈને ટકોરા માર્યા કે સાંભળો સાંભળો મેં પૃથ્વી વલ્લભ લખી આ તમે વાંચો ખરીદો અને આજના ક્રિએટરોએ ટકોરા મારવા પડે છે આજના કવિઓએ એવું કેવડાવવું પડે છે કે અમે કવિ છીએ ત્યાં જ મારા દ્રષ્ટિકોણથી તમે નિષ્ફળ થાઓ છો મહાકવિ કાલિદાસે મેઘદૂત લખ્યું તો આખા જગતને ખબર પડી ગઈ કે મેઘદૂત લખાયો તો તમારું કર્મ જે છે એનો પ્રકાશ એટલો વધારી દયો કે આખી દુનિયા તમારી તરફ જોશે અને સાહેબ આ પેઢીના ગાયકોમાં સમજો આ પેઢીના સ્વરકારોમાં આ લેવલનું ચૈતન્ય છે ફરક એ છે ધે આર ડિસ્ટ્રેક્ટ ધેમ સેલ્ફ એ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે જેને આપણે કહીએ કે એની દિશા એની ગતિ સદંતર પોતાની સાધના તરફ જોઈએ બિલકુલ બિલકુલ થેન્ક યુ હાર્દિકભાઈ એક બીજી વાત પૂછવી છે ગુજરાતી સંગીતને સુધી સમજીએ છીએ સંગીત ફિલ્મ સંગીત લોક સંગીત ભક્તિ સંગીત લોક સંગીત ભક્તિ સંગીત સાથે સાથે ચાલી શકે છતાં એક કેટેગરી તરીકે અને ગરબા ગરબા જે આપણું હંમેશાનું બહુ એક લોકપ્રિય ફોર્મેટ રહ્યું છે સુગમ સંગીત આપ સાંભળો છો હા સાંભળું છું એમાં કોને પસંદ કરો છો ને કયા ગીતો આપના ફેવરેટ છે એવું સુગમ સંગીતમાં તો જુઓ કે રાસ બિહારી દેસાઈ છે વિભા દેસાઈ છે પછી એના હર્ષિદાબેન જનાર્દનભાઈ પછી સોલી કાપડિયા આ બધા સરસ કામ કરે છે પછી આપણે આજની તારીખમાં જો જઈએ તો ગાર્ગી છે અને ગાર્ગી પાસે જે પોતાની એક પોતાની અલગ સુગંધ છે એ ગળાની એટલે હું તો એમ કહું છું કે ગુજરાતી સિનેમાએ આ કંઠને વધુ સારી રીતે ઉપયોગમાં લેવો જોઈએ એટલું સરસ ગાય છે સૌથી વધારે કે એનો જે સૂરમાં ઠહેરાવ છે યસ એનો રિયાઝ છે એ રિયાઝી છે એ વસ્તુ દેખાય છે યસ એ વસ્તુ સ્પર્શે છે યા તો એ બધા જે આજના સ્વરકારો છે પછી અહીંયા આખું દેસાઈ ફેમિલી છે દેસાઈ અલાપ દેસાઈ એ લોકો પણ સારું કામ કરી રહ્યા છે ઘણી બધા નવા નવા પ્રયોગો પણ કરે છે પણ તમે જે કહો છો જો સાહેબ આ પ્રશ્ન બહુ મોટો છે જી કે આપણને જે ચિંતા થાય છે આપણે શું કરી રહ્યા છીએ ગુજરાતી સંગીતની ગુજરાતી ભાષાની ગુજરાતી સંસ્કૃતિની ચિંતા જ કરીએ છીએ

એ બધું મને સમજાય છે સમજાય છે એટલે હું માણી શકું છું પણ હવે એ મને સમજાશે જ નહીં મને તો હું તો આજના ચારણ ગઢવીઓને કહું છું કે એક જનરેશન વહી ગઈ પછી આ તમારા દુહા છંદ સમજશે કોણ હમજશે જ નહીં તો સાંભળશે કોણ એ તળપદી ભાષાથી તો બહુ છેટા છે લોકો

આપણો આદિત્ય છે આ બધા પાસે આ બધા ગુજરાતે જેને તેડી લીધા આપણે એમ કહીએ કે ઝીલી લીધા એવા કલાવંતો છે તો આ લોકોની વાતનો પડઘો પડે બરાબર છે બહુ મોટો પડઘો પડે આજે ઓસમાણ જો સારી વસ્તુ ગાય તો એનો પડઘો આખા ગુજરાતમાં પડે એ ઝીલાય જ કીર્તિદાન પાસે જે મંચ છે કીર્તિદાન પાસે જે પોતાની આભા છે એ સારી વસ્તુને મૂકે તો એ જીલાય છે બસ આજ વાતનો છેડો પકડીને મારે તમને એક એ આ એક એ અને અને એની આનો એક્સટેન્ડેડ સવાલ જ પૂછવો છે કે આજના યુવા કલાકારોને તમારા જ્ઞાનમાંથી તમારી માહિતીમાંથી તમે જો કંઈ ખાસ સલાહ સૂચન આપવા માંગો અથવા કંઈક શીખામણ આપવા માંગો તો એ કઈ હોય હું એટલું જ કહું કે તમે થી દૂર હટી જાઓ એની બહુ દરકાર ન રાખો તમે પોતાના રિયાઝને પ્રાધાન્ય આપો તમે પોતાના રિયાઝને પ્રાધાન્ય આપો તમે પોતાની સાધનાને પ્રાધાન્ય આપો ન માર્કેટ માર્કેટને રાઈટ માર્કેટ તમે પોતે ઉભું કરી શકશો સાહેબ આપણે એક જમાનાની વાત કરીએ મહાત્મા ગાંધી ટ્રેન્ડ થી હંમેશા જુદા જ ચાલ્યા છે આપણે એમ કહીએ એ સમયે પણ જે ટ્રેન્ડ હતો એનાથી તો જુદા જ ચાલ્યા ને હંડ્રેડ પર્સન્ટ જુદા ચાલ્યા બરાબર છે તો એ ગાંધીના પગમાં એ જમાનાના મોટા મોટા બિઝનેસમેન એ જમાના મોટા મોટા ફિલોસોફર એ જમાના મોટા મોટા થિંકર બધા એના ઘરે જઈને હાજરી દેતા તો ગાંધીની ગરિમા કઈ તો એ શું કામ કે સૈદ્ધાંતિક બાંછોડ ન કરી ન કરી નામ એટલે લઉં છું હિન્દી સિને જગત ઓછા ફિલ્મો આપી પણ તમે એની આપેલી ફિલ્મમાંથી મને એમ કઈ બતાવો કે આ ફિલ્મ નબળું છે બરાબર છે એટલે આંકડાની જે રમત છે ને ગુજરાતીઓને આંકડા બહુ ગમે છે

હવે આ કૃતિઓ આજના લોકો પણ આપી શકે છે એ લોકો પાસે કંઈ વિશેષ હતું હું એ ચમત્કારવાળી ઓલામાં માનતો જ નથી એ લોકોએ પોતાની ચેતનાને ઓળખી પોતાના વ્યક્તિત્વના ની સુગંધ બરાબર એને માણી તો આજના કલાકારો પોતાની જાતને એ ઊંડાણથી સાધનામાં રત કરે શત પ્રતિશત બાહ્યાચારોથી દૂર થાય અને વિશ્વનું શ્રેષ્ઠ સંગીત શોધી શોધીને એને સાંભળવાનો પ્રયત્ન કરે કેમકે સંગીત છે એ શ્રવણ વિદ્યા છે જો તમારું શ્રવણ સમૃદ્ધ હશે તો જ તમે સમૃદ્ધ સ્વરકાર કે સમૃદ્ધ તમે ગાયક કે ગાયિકા થઈ શકશો એબ્સલ્યુટલી હાર્દિકભાઈ છેલ્લા સવાલોમાંનો આ એક કે ગુજરાતી સંગીતને સંવર્ધન માટે પ્રચાર માટે પ્રસાર માટે તમને શું લાગે છે તમે તો લગભગ ઓગણીસો બેથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની સફર તમને કંઠસ્થ છે અને કેટલું બધું આપ જાણો છો આ દોર આ સમયને પણ તમે તમારી રીતે અભ્યાસ કર્યો છે એનું અધ્યયન કર્યું છે ત્યારે મને એ પૂછવું છે કે આપણા સંગીતને થોડું વધારે લોકો સુધી પહોંચાડવા માટે થોડું વધારે એનું સંવર્ધન કરવા માટે આપ શું સૂચન કરો છો આપ શું કહેવા માંગશો હું એમાં બે ત્રણ વસ્તુ કહીશ કે એક તો જે આ તમે ઉપક્રમ શરૂ કર્યો છે જલસો એ બહુ સરસ છે અને ટેકનોલોજી આજની જે દિશામાં જઈ રહી છે એની સાથે આપણે જવું જ પડશે જી આપણે એની સામે પ્રવાહી નહીં તરી શકીએ કેમકે આ બહુ મોટો જુવાળ છે બરાબર વૈશ્વિક જુવાળ છે બરાબર છે હવે આપણે શું કરવાનું છે કે આપણે આપવાનું છે ઓરિજિનલ જ ખાલી એના વાઘા બદલવાના છે એના વાઘા બદલવાના છે અને ગુજરાત પાસે તો પૈસાની કોઈ કમી નથી વિશ્વના બધા જ દેશોમાં જો કોઈ સમૃદ્ધ દે ભા રાજ્યની વાત આવે તો ગુજરાત પાસે ખૂબ પૈસા છે ગુજરાતીઓ પાસે પૈસાની કોઈ કમી નથી તો જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ગુજરાતના કે જે લોકોનું વાર્ષિક સમજો દસ બાર કરોડનું ટર્નઓવર છે એ બધાને હું અપીલ કરું છું કે આ તમારી ફરજ છે કે તમે સંગીતની કળાની સેવા કરો કેવી રીતે સેવા કરશો તો તમે આશ્રય સ્થાન ઊભા કરો આ કલાકારોને સાચવો સાહેબ જો હું તમને બહુ સાચું કહું આજના કલાકારો સાધના કરવા માટે કમિટેડ નથી એવું નથી એની મજબૂરી છે બરાબર છે કેમ કે જો સાધના કરવી હોય

અઢીસો રાગ આપવા માટે એટલા માટે થઈ શક્યું તો આપણે ગુજરાતી તરીકે હું બારનાની વાત જ નથી કરતો દેશ આખાની ગુજરાત ગુજરાતના આર્ટિસ્ટ ને તો ઝીલી શકે ને હથેળીમાં રાખી શકે ને ગુજરાત પોતાના આર્ટિસ્ટોને ન સાચવી લે કે અમારે ત્યાં આ વસ્તુ છે આ થશે જ નહીં એટલે એવી દિશામાં પણ કામ થવું જોઈએ અને નવા માધ્યમોથી આજે આજના માધ્યમો નવા માધ્યમ એટલે કે આપણે ઇન્સ્ટાગ્રામ લો કે યુટ્યુબ લો એમાં બધું જ આવી જાય છે અમુકના નામ મને નથી આવડતા એટલે કેમ કે હું તો થાળી બાજાનો માણસ છું એટલા માટે આ બધા જે નવા માધ્યમો છે એ માધ્યમોથી પણ જેટલો જેટલો પ્રચાર પ્રસાર થાય એટલો થવો જોઈએ અને એક સંકલ્પ શક્તિ લઈને આપણે ચાલવું જોઈએ કે ગુજરાતી તો ઘરમાં બોલાશે વંચાશે શીખવાડાશે અને ગુજરાતી ગીતો સંભળાશે જ વાહ થેન્ક યુ સો મચ ધીસ ઇઝ સો સો એનલાઇટિંગ અને મજા એ વાતની છે કે તમે હિન્દી સંગીતને જેટલું જાણો છો માણો છો એટલું જ ગુજરાતી ભાષાના સંગીતને પણ આપે એટલો જ વિશદ અભ્યાસ કર્યો છે અધ્યયન કર્યું છે અને આ બધા મહાન નામો આપના જીભે આપના જીભના ટેરવે કંઠસ્થ છે એવી રીતે આપ યાદ કરો છો એમને કે જાણે ગઈકાલે મળીને આવ્યા હો એટલે અમે બહુ અભિભૂત છીએ અને આપની સાથે કોઈક નવા સમયે કોઈક જુદી રીતે આ સંવાદને આગળ વધારીશું અને કંઈક હજી વધારે માહિતીપૂર્ણ આપણે વાતો કરીશું એવી આશા સાથે અત્યારે હું આપનો ખૂબ 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 આભાર વ્યક્ત કરીશું થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ હું પણ તમારો આભારી છું કે મને મારી વાત કરવાની તમે તક આપી અને બહુ સરસ કામ કરી રહ્યા છો અને હું ચોક્કસ એવું માનું છું અને મારી શુભકામનાઓ છે કે આ જલસો અંતર જલસો બનીને બહાર આવશે ખૂબ 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 આભાર થેન્ક યુ વેરી મચ જલ્દીથી મળીએ છીએ કોઈક નવા વ્યક્તિત્વ સાથે નવી રીતના નવા સંવાદમાં ત્યાં સુધી જલસો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે આ એપ નહીતર અમને ચારે બાજુ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ચારે બાજુ અમે છીએ અમને ફોલો કરજો મળીએ આવજો